હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી તમે છો મનીષ મીવાડા સાથે તો મિત્રો ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટો સિન્થેસિસ એના અંદર બીજા નંબરનો વિડીયો મિત્રો આજે જોઈએ તો મિત્રો આજે હું તમને એક સરસ મજાનો નવો ટોપિક ભણાવવાનો છું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો નીટ માટે તો મિત્રો નવો ટોપિક આપણે શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં જો તમે મારી ચેનલ પર નવા છો મિત્રો તો આજે સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો તો મિત્રો આજે આપણે ફોટોસિન્થેસિસની અંદર એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલે કે પિગમેન્ટ્સ વિશે વાત કરીશું એટલે કે રંજક દ્રવ્યો વિશે ચર્ચા કરીશું મિત્રો અને ખાસ કરીને એની અંદર મિત્રો હું તમને ક્લોરોફિલ વિશે જણાવીશ અને સ્ટ્રક્ચર વિશે આજે હું તમારે તમારી સાથે વાત કરવાનો છું મિત્રો ડિટેલમાં તો નીટ માટે હંડ્રેડ પર્સન્ટ ફાયદાકારક છે મિત્રો તો છેક સુધી વિડીયો જોજો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો તમારી માટે તો મિત્રો વચ્ચે વચ્ચે હું તમને કહીશ કે નોટ લઈને બેસજો લખતા રજો વચ્ચે વચ્ચે જેથી ઇન ફ્યુચર તમે એને વાંચી શકો સમજી શકો તો શરૂઆત કરીએ આપણે પ્રકાશ સંશ્લેષણના રંજક દ્રવ્યો એટલે કે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો વિશે ચર્ચા કરવા છે ડિટેલમાં મિત્રો તો સૌથી પહેલા વાત કરી દઈએ મિત્રો કે પ્રકાશ સંશ્લેષણ માટે કેટલીક વસ્તુની જરૂરિયાત હોય છે લાઈક રો મટિરિયલ રો મટીરિયલ તરીકે એસ અને સીઓ ટુની જરૂરિયાત હોય છે મિત્રો એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડની વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરિયાત હોય છે બીજું મિત્રો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ એટલે કે ઊર્જા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે મિત્રો યાદ રાખજો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે અને ત્રીજું મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ રંજક દ્રવ્યો પણ જરૂરી હોય છે મિત્રો તો બધું જ વારા પરથી ભણશું મિત્રો ડિટેલમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વિશે તમને ખબર છે સૂર્ય ઉર્જા વિશે ખબર છે રંજક દ્રવ્ય વિશે આજે આપણે ડિટેલમાં ભણીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કેટલાક રંજક દ્રવ્યો ઉપયોગી છે મિત્રો તો કયા રંજક દ્રવ્યો ઉપયોગી છે એના વિશે મિત્રો આપણે ડિટેલમાં અત્યારે ચર્ચા કરીએ તો રંજક દ્રવ્યોની વાત કરીએ તો મુખ્યત્વે ત્રણ કેટેગરીના રંજક દ્રવ્યો મેં અહીંયા લખ્યા છે એક છે મિત્રો ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્યો બીજા છે કેરોટીનોઇડ્સ અને ત્રીજા છે ફાઈકોબિલિન્સ યાદ રાખજો મિત્રો ત્રણ કેટેગરીના મિત્રો અહીંયા રંજક દ્રવ્યો લખ્યા છે ક્લોરોફિલ જેની અંદર ક્લોરોફિલ એ બી સી ડીઈ બેક્ટેરિયો ક્લોરોફિલ અને બેક્ટેરિયો વિરિડિન એટલે કે ક્લોરોફિલ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ટોટલ સાત પ્રકારના ક્લોરોફિલ મિત્રો છે એની અંદરથી મુખ્યત્વે ક્લોરોફિલ એ અને બી વેરી મોસ્ટ આઈમ બી છે મિત્રો ક્લોરોફિલ એ અને બી એ પ્રકાશ સંશ્લેષણ માટે બહુ અગત્યના રાજ્ય દ્રવ્યો છે મિત્રો તો ક્લોરોફિલ એ વિશે હું ચર્ચા કરીશ ડિટેલમાં અને બી વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશ મિત્રો કેરોટીનોઇડ જે રંજકદ્રવ્ય છે એ પણ મહત્ત્વનો છે અને ફાઈકોબિલિઝ પણ એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે ક્લોરોફિલ વિશે વાત કરી લઈએ તો ક્લોરોફિલના સ્ટ્રક્ચર જોઈએ એના પહેલાં મિત્રો આપણે ક્લોરોફિલ એ અને નો તફાવત ખાલી જાણી લઈએ મિત્રો તો ક્લોરોફિલ એ એકચ્યુઅલી માથું અને પૂંછડી ધરાવે છે મિત્રો હું તમને કહી દઉં ક્લોરોફિલનું સ્ટ્રક્ચર છે એ માથું અને પૂંછડી ધરાવે છે જેમાં માથું છે એને પોરફાયરિંગ માથું કહેવામાં આવે છે હું તમને સ્ટ્રક્ચરમાં આકૃતિમાં બતાવું છું મિત્રો કેવી રીતે હોય છે અને જે પૂંછડી હોય છે એની અંદર મિત્રો ફાઇટોલ સાઇડ શૃંખલા કહેવામાં આવે છે પૂંછડીની ફરીથી કહું છું ફાઇટોલ સાઇડ શૃંખલા કહેવામાં આવે છે જે વીસ હાઇડ્રોકાર્બનની બને છે હું તમને એ પણ દેખાડું છું મિત્રો તો આ રીતે ક્લોરોફિલ અણુ બનેલો હોય છે બે વસ્તુથી હેડ અને ટેલ તો મિત્રો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બીમાં શું ફરક છે એના વિશે ચર્ચા કરી લઈએ પછી મિત્રો એનો સ્ટ્રક્ચર ડિટેલમાં જોઈએ તો ક્લોરોફિલ એ છે તે તો જેનો ક્લોરોફિલ એનું સ્ટ્રકચર હોય છે એની આર સમૂહની જગ્યાએ સીએચ એટલે કે મિથાઇલ સમૂહ આવેલો હોય છે અને ક્લોરોફિલ બીના સ્ટ્રક્ચરમાં જે આર સમૂહ હોય છે એની જગ્યાએ સીએચો એટલે કે આલ્ હાઈટ સમૂહ આવેલો છે આટલો જ ફરક હોય છે મિત્રો યાદ રાખજો કે ક્લોરોફિલ એમાં મિથાઇલ સમૂહ હોય છે આર જગ્યાએ આર સમૂહની જગ્યાએ અને ક્લોરોફિલ બીમાં

એ લાઇટ ગ્રીન એટલે કે આર પાર જો લાઇટ થાય તો લાઇટ ગ્રીન દેખાશે મિત્રો અને ક્લોરોફિલ બી જે પારદર્શી પ્રકાશમાં મિત્રો પીળાશ પડતો લીલો દેખાય છે મિત્રો યાદ રાખજો તો આ પ્રમાણે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી બંનેની ડેફિનેશન મતલબ કે તમને ડિટેલમાં સમજમ પડી ગઈ છે કેમ ક્લોરોફિલ એ અને બી અલગ પડે છે ખાસ કરીને મિથાઇલ જે આર સમૂહની જગ્યાએ મિથાઈલ સમૂહ હોય છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બીમાં આર સમૂહની જગ્યાએ આરડીઆઈડ સમૂહ હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ આપણે સ્ટ્રક્ચરની તો અહીંયા તમે સ્ટ્રક્ચર મેં નાનકડું દોરેલું છે એકચ્યુઅલી સમજાય માટે તો અહીંયા તમે જોઈ શકો છો ક્લોરોફિલ અણુની રચના આપણે જોવાની છે જેમાં પૂર ફાયરિંગ માથું અથવા એને આપણે ટેક્ટ્રા પાયલોરિક માથું કહીશું મિત્રો અહીંયા મેં રાઉન્ડ કરીને લખું છું કે આખું છે મિત્રો એકચ્યુઅલી પૂર ફાયરિંગ માથું છે જેની અંદર સ્ટ્રક્ચરમાં મિત્રો સેન્ટરમાં એમજી આવેલું હોય છે મિત્રો અહીંયા હું રાઉન્ડ કરું છું સેન્ટરમાં એમજી આવેલું છે અને ચાર બાજુ મિત્રો નાઇટ્રોજન હોય છે ચાર બાજુ અહીંયા દો લખી કાઢું છું નાઇટ્રોજન હોય છે અહીંયા અને એકચ્યુઅલી રિંગ આવેલી હોય છે જેને આપણે પાઇરોલ રિંગ કહીશું એકચ્યુઅલી એમાં એકથી ચાર રિંગ એટલે જુઓ મિત્રો પહેલી રિંગ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ આ ચાર રિંગ છે આ ચારે ચાર એકથી ચાર રિંગને પાયરોલ રિંગ કહીશું મિત્રો અને જે પાંચમા નંબરની રીંગ છે આ એ જ્યાં હું રાઈટ કરું છું અત્યારે તો પાંચમા નંબરની રીંગ છે સાયક્લોપેન્ટોન રિંગ છે મિત્રો યાદ રાખજો જેને સાયક્લોપેન્ટોન રિંગ કહેવાશે તો ટોટલ પાંચ રીંગો આવેલી હોય છે અને પાંચે પાંચ રીંગ અને વચ્ચે સેન્ટરમાં મિત્રો એમજી હોય છે અને આજુબાજુ નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય છે એમજી તો આખું જે સ્ટ્રક્ચર બને છે જેને પોર ફાયરિંગ માથું તો ટેટ્રા પાયરો પાયલોરિંગ માથું કહેવામાં આવે છે ખાસ મિત્રો કાર્બન તમારે યાદ રાખવાના છે કે અહીંયા પહેલી રિંગમાં કાર્બન અહીંયા અમે લાલ કલરથી છે મિત્રો એક નંબર નો કાર્બન અહીંયા છે ચોથા નંબરનો અહીંયા છે પાંચમા નો અહીંયા છે છઠ્ઠાનો અહીંયા છે પછી સાતમો મિત્રો અહીંયા ચોથી રીંગમાં છે આ આઠમો અહીંયા છે અને પાંચમી રીંગમાં નવમો કાર્બન દસમા કાર્બન આ રીતે જોડાયેલા હોય છે મિત્રો અને યાદ રાખો મિત્રો આર સમૂહ મેં તમને કીધું હતું આર સમૂહ આર સમૂહ ત્રીજા કાર્બન સાથે જોઈન્ટ હોય છે મિત્રો યાદ રાખજો આર સમૂહ ફરીથી કહું છું ત્રીજા કાર્બન સાથે જોઈન્ટની અંદર જો સીએસ થ્રી એટલે કે મિથાઇલ સમૂહ હોય મિત્રો તો તે ક્લોરોફિલ એ હશે અને આર સમૂહની અંદર જો આલ્ડી હાઈડ સમૂહ હોય તો એ ક્લોરોફિલ બી હશે મિત્રો તો આ રીતે આ સ્ટ્રકચરમાં આટલો જ ફરક છે આર સમૂહ ની અંદર મિથાઈલ હોય તો ક્લોરોફિલ એ અને આલ્ડી હાઈડ હોય તો ક્લોરોફિલ બી મિત્રો તો આ વાત થઈ પોરફ માથું મિત્રો એટલે કે ડેટ્રા પાયલોરિક માથું જેમાં એક થી ચાર રિંગ એટલે કે પહેલી ચાર રિંગ છે એક બે ત્રણ ચાર રિંગ પાયલો રિંગ આ સોરી પાયરો રિંગ કેવા છે અને પાંચમા નંબરની રીંગ છે સાયક્લો પેન્ટોન રિંગ કહેવા છે સાથે સાથે મિત્રો ફાઇટોલ સાઇડ શું લટેલ આવેલી હોય છે જે એકચ્યુઅલી અહીંયા હું તમને બતાડી રહ્યો છું સાતમા નંબરના કાર્બન સાથે લુચ્છી અને ફરી બતાડું નીચે મિત્રો અલગ પેનથી તમે જોઈ શકો રેડ કલરથી હું બતાડું છું આ જો અહીંયા રેડ કલરથી દોરું છું તો મિત્રો સાતમા નંબરના અંદર મોટી વીસ કાર્બનયુક્ત ફાઈટોલ સાઇડ શૃંખલા આવે છે જે વીસ કાર્બન હાઇડ્રોકાર્બન શૂંખલા કહેવામાં આવે છે મિત્રો ફરીથી કહું છું જેને ફાઇટોલ પૂંછડી કહેવામાં આવે છે ગુજરાતીમાં કહીએ તો ફાઇટોલ પૂંછડી જે લાંબી હોય છે વીસ કાર્બનની મેં અહીંયા જગ્યાના અભાવના કારણે થોડા જ કાર્બન દોર્યા છે પણ નીચે મિત્રો આ રીતે વીસ કાર્બન હોય છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે ફાઈટોલ સાઈડ શૃંખલા આવે છે અને આખો અણુ આ રીતે બને છે હેડ અને ટેલથી એટલે કે ઉપરનું જે સ્ટ્રક્ચર છે માથું છે અહીંયા હું લખું છું માથું અને નીચેનું સ્ટ્રક્ચર છે પૂંછડી છે તો અહીંયા તો તમે જોઈ શકો છો કેવી રીતે આખું સ્ટ્રકચર ક્લોરોફિલનું અણુનું બને છે મેં તમને અહીંયા ક્લિયરલી બતાવી દીધું મિત્રો તો નેક્સ્ટ વાત કરીએ હવે આ ક્લોરોફિલની રચનાની અણુની વાત કરી નેક્સ્ટ વાત કરી બીજા બે દ્રવ્યોની વાત કરીએ તો કેરોનોઇડ કેરોટિનોઇડ જે એ એકચ્યુઅલી લિપિડ અણુ છે મિત્રો યાદ રાખજો લિપિડ મોલિક્યુલ છે જેની અંદર બે પ્રકારના રંજકદ્રવ્યો સમાવેશ થાય છે કેરોટીન ઉદાહરણ તરીકે અને જેન્થોફિલ મિત્રો યાદ રાખજો અને જેન્થોફિલના અંદર પણ બે પ્રકારના કેટેગરી છે ફ્યુકુ જેન્થિન અને લ્યુટિન નામના રંજક દ્રવ્યો તો મિત્રો કેરોટીન છે એ એનું જે સૂત્ર છે સી ફોર્ટીન એટલે કે સી ચૌદ અને એચ ફિફ્ટી સિક્સ અહીં જે ઓરેન્જ રેડ કલરનું હોય છે મિત્રો યાદ રાખજો ઓરેન્જ રેડ કલરનું છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મિત્રો જેન્થોફિલ જેનું સૂત્ર છે સી ફોર્ટી એટલે કે સી ચાલીસ એચ ફિફ્ટી સિક્સ એટલે કે એચ છપન અને ઓ જે પિલાસ પડતું બ્રાઉન દેખાય છે મિત્રો ઉદાહરણ તરીકે ફ્યુકો જેન્થિન અને લ્યુટિના એક્ઝામ્પલ છે મિત્રો ફાઈકોબિલિન્સ રંજક દ્રવ્ય એની કેટેગરી એ એકચ્યુઅલ નીલહરિત લીલમાં આવેલું હોય છે ફરીથી કહી દઉં છું ફાઈકોબિલિન્સ એ નીલ નીલહરિત લીલમાં આવેલું હોય છે જેના અંદર બે પ્રકારના રંજક દ્રવ્યો છે ફાઈકો સાઇનિન અને ફાઇકો યુરિથ્રીન જે ફાઈકોસાઈનિન છે પર્પલ કલરનું દેખાય છે મિત્રો જેમાં મેગ્નેશિયમ એના સ્ટ્રક્ચરમાં હોતો નથી મિત્રો યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ફાઇકો યુરિથ્રીન જે લાલ કલરનું હોય છે જેની અંદર ફાઇટોલ પૂછડી હોતી નથી મિત્રો ઉપરનું સ્ટ્રક્ચર હોય છે હેડ પણ ફાઇટોલ પૂછડી હોતી નથી તો આ બે રંજક દ્રવ્યો હતા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો આ બધા રંજક દ્રવ્યોની અંદર ખાસ કરીને યાદ રાખજો કે આપણે પાછળથી ચર્ચા કરીશું જ્યારે ભણીશું ત્યારે હું અહીંયા લખું છું એ ક્લોરોફિલ એ ક્લોરોફિલ એ મિત્રો મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે અને બાકીના બધા જ બધા જ હું અહીંયા લખી રહ્યો છું મિત્રો ધ્યાનથી સમજો બાકીના બધા જ રંજક દ્રવ્યો છે એ સહાયક રંજક દ્રવ્યો છે મિત્રો યાદ યાદ રાખજો સહાયક રંજક દ્રવ્યો છે બીજા બધા જ રંજક દ્રવ્યો છે સહાયક રંજક દ્રવ્યો છે અને ક્લોરોફિન એ છે એ પ્રક્રિયા કેન્દ્ર તરીકે કામ કરે છે ઇન ફ્યુચર આપણે આગળ જોઈશું એટલે ખબર પડશે તો નેક્સ્ટ વિડીયોની અંદર આ બધા રંજક દ્રવ્યોની સાઇટ એક્ચ્યુઅલી રંજક દ્રવ્યો ક્યાં આવેલા હોય છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો તો આ વિડીયોની તમને ખૂબ જ નોલેજ મળ્યું છે ખૂબ જ મજા આવી છે તમને હંમેશા મારા વિડિયો ગમે છે મિત્રો એટલા માટે તમે મને લાઈક કરો છો કોમેન્ટ પણ કરો છો અને સબસ્ક્રાઈબ પણ ઘણા બધા લોકોએ કરી છે દસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે મિત્રો તમે પણ ના જોડાયા તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી કહું છું આ વિડીયોમાં મજા આવી તો લાઈક જરૂરથી કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો ગુજરાત બાજુ નીટ મારું ફેસબુક છે ગુજરાત બાજુ મારું ટ્વિટર છે ગુજરાત બાજુની પ્લસમાં ઇન્સ્ટાગ્રામ છે ત્યાં પણ મને ફોલો કરી શકો છો મારું મેલ આઈડી છે મેવાડા મનીષ્વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ સો મચ